બનાસકાંઠા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સંમિજિત આયોજિત રામધૂન અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાઈ ગયો. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના પ્રાંગણમાં આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા. બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના સહાય સ્વર્ગના કર્મચારીઓના પ્રશ્નોને તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરાઈ હતી. આ ઉપરાંત વિવિધ માંગણીઓ જેવી ફિક્સ પગારની નીતિ નાબૂદ કરો, સરકાર અને બિન સરકારી સહાયકોને વેતન ભેદ દૂર કરો, જેનું જૂની પેન્શન પ્રથા લાગુ કરો અને સીપીએફની જગ્યાએ જીપીએફ યોજના લાગુ કરવા માંગ કરાઈ હતી. રામધૂન કાર્યક્રમ બાદ સહાયક સ્વર્ગના કર્મચારીઓ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. બનાસકાંઠા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ કે દ્વારા આયોજિત ઇસ કાર્યક્રમ જો રામધૂન કાર્યક્રમ થાય ઓર આવેદનપત્ર જો હમારે કલેક્ટર શ્રી કો સુપ્રત કરને કે સાથ ઇસ કાર્યક્રમ કે લિયે હમ સબ યહાં પે બિન સરકારી ગ્રાન્ટેડ સ્કૂલ કે સભી કર્મચારી યહાં પે ઇકઠ્ઠા હુએ હૈ. હમારી જો મુખ્ય માંગે હૈ વો હૈ જો 2799 કા જો રિઝોલ્યુશન હૈ ઠરાવ હૈ ઉસકે અંતર્ગત જો હમારી ભરતી હુઈ હૈ ઉસમેં જો જો અન્યાય સરકાર ને હમકો કિયા હૈ વો સરકાર હમારી એ અન્યાયી નીતિ કો નાબૂદ કરે ઓર હમકો હમારી જો નિમણૂક તારીખ હૈ વહીં સે હમકો જો હમારા પગાર હૈ વો હમકો દે હમારા વેતન હમકો દે વો હમારી સબસે પહેલી માંગ હૈ. દૂસરી જો 2799 કે રિઝોલ્યુશન સે જે હમારી ભરતી હોતી હૈ ઉસમેં હમકો સીપીએફ સ્કીમ મેં લાયા ગયા હૈ. જો પુરાની જીપીએફ સ્કીમ થી વો હમારે લિયે અચ્છી થી હમારે પરિવાર કે લિયે અચ્છી થી લેકિન વો જીપીએફ સ્કીમ કો રદ કરકે સરકાર ને સીપીએફ સ્કીમ ડાલી હૈ વો સીપીએફ સ્કીમ ભી રદ કર દે ઓર જો પુરાની વાલી જો જીપીએફ સ્કીમ હૈ વો જીપીએફ સ્કીમ વાપસ લાયે એસી ભી હમારી માંગ હૈ. અભી જો સહાયક સંવર્ગ મેં જો હમારે કર્મચારી મિત્ર કામ કર રહે હૈ ઉનકે લિયે જો ફિક્સ પગાર કા જો બઢાવા હૈ વો સરકારી જો સહાયક હૈ ઇસસે બહોત કમ દિયા હૈ ઇસ બાર સરકાર ને. જૈસે કી આપ 38,000 તક સરકારી સહાયકો કા પગાર ફિક્સ કિયા હૈ તો હમારે જો બિન સરકારી ગ્રાન્ટેડ કે સહાયક હૈ ઇનકો સિર્ફ 25,000 ઓર 26,000 દિયા હૈ. 12,000 રૂપિયે કા જો ભેદ રખા હૈ વો ભેદ ભી નહીં હોના ચાહિયે.